તીર્થનગરી પાલિતાણામાં વર્ષી તપના પારણાનું અને રૂ મહત્વ છે. સંજોગોનો સામનો કરીને આ તપ પૂરું કરવાનું અને બને તેટલો ધર્મ ધ્યાન પણ કરતા જ રહેવાનું. હવે જેટલો આ તપનો મહિમા છે એટલો જ મહિમા એના પારણાનો છે. જૈનોના અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ અખાત્રીજ દિવસનું જૈન ધર્મમાં અનોખું મહત્વ છે. આ દિવસે જે પણ જૈનોએ વર્ષી તપ કર્યા હોય એમના ઇક્ષુરસ એટલે કે શેરડીના રસથી પારણા કરવામાં આવે છે. આખું વર્ષ બધી જ ઋતુઓ અનુકૂળ કે પ્રતિકૂળ ગણાતા તીર્થધામ પાલિતાણામાં વર્ષી તપના પારણા કરવા એ એક જીવનનો સૌથી મોટો લાભો છે. બધા જ તપસ્વીઓની એક જ મહેશા રહેતી હોય છે કે તેમના વર્ષી તપના પારણા પાલિતાણામાં જ થાય. હજારો વર્ષ પૂર્વે જૈનોના પ્રથમ રાજા, પ્રથમ ત્યાગી અને પ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ ભગવાનને સંસાર છોડી અને સંયમ ગ્રહણ કર્યો અને તેમના સંયમ ગ્રહણના 400 દિવસ સુધી નિર્જલા ઉપવાસ કરનાર ઋષભદેવને વૈશાખ સુદ ત્રીજના દિવસે શ્રેયાંશ કુમાર ઇક્ષુસારથી પારણું કરાવે છે. આમ તીર્થંકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રીજ હોય આ દિવસનું મહાત્મ્ય પણ ખૂબ જ રહેલું છે. ધર્મ આદિ કરનાર અને કર્મનો અંત કરનારને પણ સહન કર્યા પછી જ સામગ્રી મળે છે. આજનો દિવસ શુભ ભાવોને આદિ કરતો અને અશુભ ભાવોને અંત કરતો હોય છે. ત્યારે પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં હજારોની સંખ્યામાં આરાધકો આ દિવસે પારણા કર્યા હતા. કોરોના કાળની અંદર 2 વર્ષથી આપણે પેઢી તરફથી કાર્ય કરવામાં આવતા ન હતા, પરંતુ હવે ગવર્મેન્ટની ગાઈડલાઈન આવતા આજે ભવ્યથી ભવ્ય પાવણા શેઠ હાટીકલાંજી પેઢીના પાવણા ગાળની અંદર રાખેલ. પવિત્ર તીર્થ પાલિતાણામાં વર્ષી તપના પારણામાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો, પન્યાસ પ્રવર મહારાજ સાહેબ, મુનિ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો સહિત ભગવંતોની ઉપસ્થિતિ આ વર્ષે 660થી વધુ વર્ષી તપના પારણાનો ભવ્ય પ્રવેશ ખૂબ જ આનંદ, ઉમંગ અને આસ્થાપૂર્વક થયો. પ્રથમ જય જય શ્રી આદિનાથ જય ઘોષ અને તપસ્વી અમર રહોના જય ઘોષ સાથે શત્રુંજય ગિરિવરની યાત્રા કરી હતી. શેરડીના રસની પક્ષાલ કરી અને દાદા આદિનાથને પણ પ્રણામ કર્યા બાદ ચૈત્ય વંદન અને આદિ વિધિ સાથે થતા પૂર્ણ કરી હતી. તલેટી ખાતેના પારણાઘરમાં વર્ષિતપ આરાધકોએ તેમના સગા સંબંધીઓ દ્વારા ઇક્ષુરસ એટલે કે શેરડીના રસથી પારણા કરાવ્યા હતા, ત્યારે જેમાં 300થી વધારે સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોએ વર્ષિતપના પારણા કર્યા. આ મહાન કઠિન વર્ષિતપ કરનાર આરાધકોમાં 8 વર્ષના બાળકથી લઈ અને 70 વર્ષ સુધીના આરાધકો જોવા મળ્યા હતા. આ ટાટલું કઠિન તપ કરવા છતાં પણ તપસ્વીઓના શરીર કે ચહેરા પર તેની અસર સુદ્ધા પણ જોવા ન મળી હતી. આ તપનું ફળ છે. દરેકના ચહેરા પર બસ એક ભક્તિનો ભાવ જોવા મળ્યો હતો. એક રીતે ભક્તિસાગર હિંડોળે ચડી હોય તેવું પણ સમગ્ર તળેટી વિસ્તારમાં વાતાવરણ જોવા મળ્યું હતું. જે તપશ્ચર્યા બાદ સમગ્ર જૈનોમાં આ તપશ્ચર્યાનું ખૂબ જ મહત્વ હોય છે અને તે તપશ્ચર્યા 400 દિવસ 13 મહિનાની સળંગ તપશ્ચર્યા બાદ આજરોજ અહીંયા પારણા ભુવનમાં પારણાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે ધાર્મિક ભાઈઓ બહેનો દાદાની સંપૂર્ણ ભાવવિભોર યાત્રા કરી અહીંયા પધાર્યા છે. જો કે આ પારણામાં 40-50 હજાર શ્રાવક અને શ્રાવિકા આ દિવસે દાદા આદિનાથને ભેટવા અને વર્ષી તપના પારણા કરવા આવી પહોંચ્યા હોય ત્યારે પાલિતાણા પેઢી દ્વારા તપસ્વીઓ અને તેમને પારણા કરાવવા આવેલા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તે પ્રકારનું પેઢી દ્વારા વ્યવસ્થા ઊભી પણ કરવામાં આવી હતી. ઉપરાંત તંત્ર દ્વારા પાલિતાણામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી. તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ આ દિવસમાં તળેટી વિસ્તારમાં ખાસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને શ્રદ્ધાળુઓના વાહન પાર્કિંગ માટેની પણ સારી એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા.